हेलो विद्यार्थी मित्रों, रोकाणोना हिसाबों में आपणे लास्ट लेक्चर में लीफो मेथड की चर्चा करी, एनो ज वधु एक प्रेक्टिस सम लई रह्या छीए। दाखला नंबर छेल्ली परीक्षा में पूछायेलो दाखला नंबर एक, जो तमारी नवी बुक हशे तो 38मो दाखलो हशे। नाम खास चेक कर लेवुं। नीचेनी माहिती परथी श्री नयना चोपड़े 2009 वर्षनुं 12% भारत सरकारनी लोननुं खातुं तैयार करो। आवकवेराने अवगणीने तमाम गणतरी जवाबना भागरूपे पण दर्शावो। तारीख 1-1-2009 रोजनी शरूआतनी बाकी आपी छे। लोननी दार्शनिक किंमत 3,73,500, लोननी पड़तर किंमत आपी छे 3,60,000। व्याज चूकवानी तारीख छे 31 मार्च अने 30 सप्टेम्बर। वर्षमां 2 वखत व्याज आपवामां आवे छे। खरीद वेचाणना दरेक व्यवहार पर 1% लेखे दलाली दार्शनिक किंमत पर गणवामां आवे छे। दाखलामां कीधुं छे के दार्शनिक किंमत उपर दलाली गणवी, तो आपणे ए रीते गणतरी करशुं। पछी 4 व्यवहार आपेला छे। जनरली तमने 2 खरीदीना व्यवहार अने 2 वेचाणना व्यवहार, 2 व्याज सहित अने 2 व्याज बादना व्यवहारो, जनरली आ टाइपना दाखला पूछाता होय छे। 4 व्यवहार आपेला छे अने रोकाणोनी आखर बाकीनું મૂલ્યાંકન લીફો પદ્ધતિ મુજબ કરવાનું છે, એમ ક્લિયરલી મેન્શન કરેલું છે। દાખલામાં કીધું હોય કે લીફો પદ્ધતિ મુજબ આખર બાકીનું મૂલ્યાંકન કરો તો જ એ મેથડ વાપરવી, ફીફો કીધું હોય તો ફીફો વાપરવી, અને કંઈ સ્પષ્ટતા ન હોય તો ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવો, તો લીફો પદ્ધતિ ના વાપરવી। આપણે કીધું છે શરૂઆતની બાકી 1-1 રોજ 2009 આપણે બનાવી દઈએ 12% ભારત સરકારની લોનનું ખાતું 1 જાન્યુઆરીના બાકી આગળ લાવ્યા। દાર્શનિક કિંમત છે 3,73,500, જેની પડતર કિંમત એટલે કે મૂડી કિંમત છે 3,60,000। જેવી શરૂની બાકી લખીએ એટલે પ્રશ્ન આવે કે ચઢેલ વ્યાજ છે કે નહીં, તો આપણી વ્યાજની તારીખો છે 31 માર્ચ અને 30 સપ્ટેમ્બર। વ્યાજની તારીખ 31 માર્ચ અને 30 સપ્ટેમ્બર છે, અને આપણું હિસાબી વર્ષની તારીખ શું છે, 1-1-31/12 સુધીનું છે, એટલે આપણું હિસાબી વર્ષ અને વ્યાજની તારીખોમાં તફાવત છે, એટલે આપણે ચઢેલ વ્યાજ નો પ્રશ્ન આવે 1-1 ચઢેલ વ્યાજ કેટલું। તો છેલ્લે વર્ષે જ્યારે 31/12 આપણે લોનનું ખાતું બંધ કર્યું હશે ત્યારે વિચાર્યું હશે કે ચઢેલ વ્યાજ કેટલું, તો કેટલું વ્યાજ એના પહેલા ક્યારે વ્યાજ મળેલું, 30 સપ્ટેમ્બરના રોજ, 30 સપ્ટેમ્બર અને 31 માર્ચના રોજ વ્યાજ ચૂકવાય છે, તો છેલ્લે એમને 31/12 પહેલા 30/9ના વ્યાજ મળ્યું હશે। ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આમ 3 માસનું વ્યાજ શું હશે તમારા માટે, ચઢેલ વ્યાજ હશે। એટલે ચઢેલ વ્યાજની ગણતરી કરી લઈએ 1 જાન્યુઆરીના ચઢેલ વ્યાજ કેટલું, તો કે એ તારીખે બાકી છે 3,73,500 ઉપર 12%ની સરકારી સરકારી લોન છે, એટલે 12% લેખે 3 માસનું વ્યાજ। એટલે તમને મળશે 11,205 રૂપિયા। લખી નાખીએ ચઢેલ વ્યાજમાં, વ્યાજના ખાનામાં 11,205 રૂપિયા। ત્યારબાદ આપણે વારાફરતી વ્યવહાર જોતા જઈને વ્યવહાર વચ્ચે આપણી જો વ્યાજની તારીખ આવે છે તો પહેલે આપણે વ્યાજની ગણતરી કરશું। આપણે અહીંયા 1 એપ્રિલના રોજ વ્યાજ સહિત ખરીદી કરી છે, તો આપણે 1 એપ્રિલના વ્યવહાર કરીએ એના પહેલા આપણી 31 માર્ચ આવે, એટલે 31 માર્ચના આપણે વ્યાજ લઈ લઈએ 3,73,500, કારણ કે હજી ખરીદી કે વેચાણ થયું નથી, તો શરૂઆતની બાકી ઉપર જ 12% લેખે 6 માસનું વ્યાજ મળશે। 11,205ના ડબલ મળશે, કારણ કે એવું 3 મહિનાનું હતું, અહીંયા 6 મહિનાનું 22,410 રૂપિયા વ્યાજ મળે, એટલે આપણે જમા સાઇડ એન્ટ્રી કરી નાખીએ 2009-31 માર્ચના રોજ બેંક ખાતે વ્યાજના ખાનામાં લખશું 22,410 રૂપિયા ત્યારબાદ આપણે ખરીદી કરી છે 1 એપ્રિલના રોજ ખરીદી
व्याज सहित खरीदी छे, पण व्याज सहित हशे के व्याज बाद व्याज कई आवानुं ज नथी, कारण के 31 मार्च ना व्याज मळी गयुं ने 1 एप्रिल एना बीजा दिवसे खरीदी करीए छीए। 1,44,000 ની લોન 99 ના ભાવે ખરીદી છે, એટલે 1,42,560 દલાલી છે। આ દાખલામાં દાર્શનિક કિંમત ઉપર 1% લેખે કીધું છે, એટલે આપણે દાર્શનિક કિંમત 1,44,000 ના 1% લઈ લઈએ, એટલે 1,440 રૂપિયા દલાલી થશે એડ કરી દઈએ, એટલે પાછું થશે 1,44,000। મેઇન વસ્તુ આપણે 1,42,560 એ 99 લેખે ભાવ આવ્યો હતો, એટલે 1% આપણે ઓછી કિંમતે ખરીદ્યા હતા, અને પછી 1% દલાલી આપી દીધી, એટલે ટોટલ 1,44,000 થયા। અને મેં હમણાં જ તમને કીધું કે વ્યાજ સહિત છે, પણ વ્યાજ બાદ તરીકે કાંઈ આવશે જ નહીં, એટલે આ જ શું થશે તમારી મૂડી કિંમત। વ્યાજ શું કામ નહીં આવે, તો કે આપણે જનરલી વ્યાજ કેટલી રકમ આવે, તો કે આપણે જે તારીખે ખરીદ્યું એના અગાઉ ક્યારે વ્યાજ મળ્યું હતું, તો આગલે દિવસે જ મળ્યું છે, એટલે આમાં કાંઈ વ્યાજ સમાયેલું હશે નહીં। ખરીદી છે એટલે દલાલી પ્લસ કરેલ છે, ખરીદી છે એટલે નોંધ કરી દઈએ લોનના ખાતામાં ઉધાર બાજુ 1 એપ્રિલના રોજ બેંક ખાતે 1,44,000, વ્યાજ કંઈ નથી એટલે 1,44,000। ત્યારબાદ એના પછીનો વ્યવહાર છે 31/5 ના, ગણતરી કરી દઈએ 31/5 ના વ્યાજ સહિત વેચાણ છે 1,80,000 ની જામીનગીરી, વ્યાજ સહિત વેચાણ। હમણાં આપણે 31 માર્ચના વ્યાજ મળ્યું છે, હવે 30 સપ્ટેમ્બરના મળશે, એટલે વ્યવહારો કરતી વખતે વચ્ચે ઈ તારીખ આવે તો આપણે ધ્યાન રાખવું પડે। 1,80,000 ઉપર 101 ના ભાવે ખરીદી કરીએ તો કેટલા ચૂકવવા પડે, તો કે 1,80,000 ના 101% એટલે કે 1,81,800 વેચાણ છે, એટલે શું કરશું દલાલી બાદ કરશું, દલાલી 1,80,000 દાર્શનિક કિંમત ઉપર 1% લેખે, એટલે 1,800 રૂપિયા દલાલી થાય, એટલે પાછા 1,80,000 આવશે। આપણે 1% વધુ ભાવે વેચ્યું હતું બરાબર ને, 100 ના 101% લીધા હતા, પણ 1% દલાલી થઈ ગઈ, એટલે પાછા આપણે તો કેટલા જ મળ્યા, 1,80,000, અને વ્યાજ સહિત છે એટલે આમાંથી વ્યાજ બાદ કરવું પડે। વ્યાજ કેટલું, તો કે 1,80,000 ના 12%ની લોન છે, એટલે 12% લેખે કેટલા માસનું, તો કે આના પહેલાં આપણે ખરીદી, આના પહેલાં આપણે વ્યાજ ક્યારે મળ્યું છે, 31 માર્ચના, એટલે માર્ચ સુધીનું મળી ગયું છે, એપ્રિલ અને મે, આમ 2 માસનું વ્યાજ આમાં સમાયેલું હશે। 1,80,000 ના 12% લેખે 2 માસનું વ્યાજ 3,600 રૂપિયા, એટલે તમને મળશે 1,76,400 મૂડી કિંમત પેટે। નોંધ બતાવી દઈએ વેચાણ છે એટલે લોનના ખાતામાં આપણે જમા બાજુ નોંધ કરશું, 31 મેના રોજ બેંક ખાતે દાર્શનિક કિંમત 1,80,000, વ્યાજ 3,600 હમણાં કેલ્ક્યુલેટ કર્યું, અને 1,76,400 તમારી શું થશે મૂડી કિંમત। ત્યારબાદ એના પછીનો વ્યવહાર છે 1 જૂનના રોજ, પણ 1 જૂન પહેલાં જોઈએ, વ્યાજની તારીખ નથી આવતી ને, તો કે 30 સપ્ટેમ્બરના હજી આપણે વ્યાજ મળશે, એટલે 1 જૂનનો વ્યવહાર પણ કરી દઈએ। વ્યાજ બાદ વેચાણ છે, વ્યાજ બાદ વેચાણ 1,62,000ની કિંમતના લોન 95ના ભાવે વેચી છે, એટલે 1,53,900 માંથી વેચાણ છે, એટલે દલાલી બાદ કરશું કેટલી, તો કે 1,62,000 ઉપર 1% લેખે, એટલે તમારું આવશે 1,620 રૂપિયા દલાલી બાદ કરી દઈએ એમાંથી, એટલે આપણને મળશે 1,52,200
80 व्याज बाद वेचाण छे एटले आज तमारी शुं कहेवाय मूड़ी किंमत अने व्याजनी रकम अलग थी आपणे जेने वेचाण करीए छीए एनी पासेथी व्याजना रूपिया अलग थी लेशुं केटला तो के 1,62,000 दार्शनिक किंमत उपर 12% लेखे केटला मासनुं व्याज तो के आपणे व्यवहार करीए छीए 1 जूनना रोज एना पहेला आपणे व्याज क्यारे मळ्युं हतुं 31 मार्चना એટલે એપ્રિલ અને મે આમ 2 મહિનાનું વ્યાજ આપણે એની પાસેથી લેશું જેને આપણે વેચાણ કરીએ છીએ એની પાસેથી કારણ કે જૂનમાં તો 1 તારીખે વેચાણ કરી દઈએ છીએ 1,62,000ના 12% લેખે 2 માસનું વ્યાજ થશે તમારું 3,240 રૂપિયા નોંધ બતાવી દઈએ આપણે વેચાણ છે એટલે આવી જઈ જમા સાઈડ 1 જૂનના રોજ બેંક ખાતે દાર્શનિક કિંમત 1,62,000 વ્યાજની રકમ 3,240 અને મૂડી કિંમત છે આપણી 1,52,280 રૂપિયા ત્યારબાદ 30/11ના વ્યવહાર કરીએ છીએ વ્યાજ બાદ ખરીદી પણ એના પહેલાં 30 સપ્ટેમ્બરના આપણે વ્યાજ મળશે એની ગણતરી કરી દઈએ 30 સપ્ટેમ્બરના વ્યાજની આવક કેટલી તો કે એ તારીખે જેટલી આપણી પાસે જામીનગીરી હોય એટલા ઉપર વ્યાજ મળે તો એ તારીખે આપણી પાસે જામીનગીરી કેટલી છે જોઈએ 3,73,500ની પહેલે હતી પછી 1,44,000ની ખરીદી છે અને 2 વખત ટોટલ વેચાણ કરી નાખ્યું છે એટલે વ્યાજની તારીખે આપણી પાસે જામીનગીરી છે 1,75,500ની 1,75,500 ઉપર 12% લેખે 6 માસનું વ્યાજ વ્યાજની તારીખે જેટલી જામીનગીરી આપણા ચોપડે બોલતી હોય એટલા ઉપર 6 માસનું વ્યાજ મળે કંપની દર 6-6 મહિને આપે છે એટલે વર્ષમાં 2 વાર વ્યાજ આપે છે આપણે આગળ પણ દાખલા જોયા જેમાં વર્ષમાં 4 વખત વ્યાજ આપતી હોય તો વ્યાજની તારીખે આપણે 3 મહિનાનું વ્યાજ મળવાપાત્ર થાય 12% લેખે 6 માસનું વ્યાજ તમારું થશે 10,530 રૂપિયા વ્યાજ આપણી આવક છે એટલે જમા સાઈડ નોંધ કરી દઈએ 30 સપ્ટેમ્બરના રોજ બેંક ખાતે વ્યાજના ખાનામાં લખશો તમે 10,530 રૂપિયા ત્યારબાદ 30/11ના છેલ્લો વ્યવહાર આપણે આપેલો છે 30/11ના વ્યાજ બાદ ખરીદી કરીએ છીએ કેટલી રકમ તો કે 90,000ની કિંમતની લોન 97ના ભાવે ખરીદી છે એટલે તમને મળશે 87,300 ખરીદી છે એટલે દલાલી શું થાય પ્લસ થાય દલાલી કેટલી તો કે દાખલામાં કીધું છે દાર્શનિક કિંમત એટલે કે 90,000ના 1% 900 રૂપિયા દલાલી એડ કરી દઈએ એટલે આપણને મળશે 88,200 વ્યાજ બાદ ખરીદી છે દેટ મીન્સ આ રકમમાં વ્યાજ છે નહીં એટલે આ જ મૂડી કિંમત ગણાય તમારી અને વ્યાજ અલગથી આપણને ખરીદીએ એટલે વ્યાજ અલગથી દેવું પડશે વ્યાજ કેટલું તો કે 90,000 ઉપર 12%ની લોન છે એટલે 12% લેખે કેટલા માસનું તો કે આપણે ખરીદી કરી છે 30/11ના એના પહેલા વ્યાજ ક્યારે મળેલું કંપની તરફથી એમને 30 સપ્ટેમ્બરના એટલે ઓક્ટોબર અને નવેમ્બર 2 મહિનાનું વ્યાજ આપણે એમને આપવાનું થાય 90,000ના 12% લેખે 2 માસનું વ્યાજ થશે 1,800 રૂપિયા ખરીદી છે એટલે ઉધાર બાજુ નોંધ કરી દઈએ 30/11ના બેંક ખાતે 90,000ની દાર્શનિક કિંમતની 1,800 વ્યાજ અને 88,200 મૂડી કિંમત પેટે આમ બધા જ વ્યવહાર આવી ગયા પછી આપણે શું કરીએ છીએ દાર્શનિક કિંમતનું ખાનું બંધ કરીએ છીએ દાર્શનિક કિંમતનું ખાનું બંધ કરી દઈએ 3,73,500 પ્લસ 1,44,000 પ્લસ 90,000 એટલે 6,07,500 એમાંથી 2 વખત વેચાણ છે 1,80,000નું અને 1,62,000નું એટલે આપણને મળશે 2,65,500
बाकी आगळ लई गया। 31/12 ना रोज 31 डिसेम्बर ना वर्ष पूरु थाय छे बराबर। 2,65,500 नी दार्शनिक किंमत नी लोन आपणी पासे आखरनी बाकी छे। पछी शुं करी छे आपणे व्याजनुं खानुं बंद करी। व्याजनुं खानुं बंद करता पहेला आपणे प्रश्न शुं आवे, चढेल व्याज छे तो के हा स्टार्टिंगमां हतुं एटले अत्यारे पण हशे। 31/12 ना चढेल व्याज केटलुं तो के छेल्ले व्याज मळ्युं छे 30 सप्ટેમ્બર ના, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આમ 3 મહિનાનું વ્યાજ મળવાનું બાકી છે જેને ચઢેલ વ્યાજ કહેવાય। તો કેટલું વ્યાજ મળવાનું બાકી છે આ તારીખે 31/12 વર્ષના આખરના દિવસે? તો કે ઈ દિવસે જેટલી જામીનગીરી આપણા ચોપડે હોય એના ઉપર 3 માસનું વ્યાજ, તો આખરની બાકી છે 2,65,500 ઉપર 3 મહિનાનું વ્યાજ ગણી લઈએ। 31/12 રોજ ચઢેલ વ્યાજ કેટલું? 2,65,500 ઉપર 12% લેખે 3 માસનું વ્યાજ। ₹7,965 લખી નાખીએ આપણે ચડેલ વ્યાજ તરીકે 7,965 અને વ્યાજનું ખાનું બંધ કરી દઈએ। 7,965 એડ કરશું 10,530 પ્લસ 3,240 પ્લસ 3,600 પ્લસ 22,410 એટલે ટોટલ આપણને મળે છે 47,745। 47,745 માંથી આપણે બાદ કરી દઈએ ઉધાર બાજુની વિગતો। 11,205 માઇનસ 1,800 બાદ કરીએ એટલે આપણને મળશે 34,740, જે લઈ જશું આપણે વ્યાજનું ખાનું બંધ કરીને લઈ જઈશું આપણે વ્યાજ ડિવિડન્ડ ખાતે। ત્યારબાદ સૌથી મહત્વનો ટોપિક આખર બાકીની મૂડી કિંમતનું ખાનું બંધ કરીએ એના પહેલા આપણે જે આ છેલ્લે દિવસે 2,65,500ની જામીનગીરી છે એની મૂડી કિંમત કેટલી શોધવી પડે અને ત્યારે પદ્ધતિ આવે કે ફીફો પદ્ધતિ છે કે લીફો પદ્ધતિ। 31/12 આખર બાકી અને દાખલામાં સ્પષ્ટ લાસ્ટ લાઇનમાં કીધું છે લીફો પદ્ધતિ આખર બાકીનું મૂલ્યાંકન થાય છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ। તો સાવ સરળ છે, લીફો પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે દરેક વ્યવહાર જોતા જઈએ। સ્ટાર્ટિંગમાં શરૂની બાકી કેટલી હતી? 3,73,500। ત્યારબાદ આપણે ખરીદી કરીએ તો નીચે લખતા જશું અને વેચાણ કરશું તો લાસ્ટ હશે એમાંથી આપણે વેચશું બરાબર, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ। 1 એપ્રિલના આપણે ખરીદી કરી છે 1,44,000ની, તો આપણે અહીંયા લખી નાખીએ એના નીચે 1,44,000 વધારાના આવ્યા। પછી આપણે વેચાણ કર્યું 1,80,000નું, વેચાણ કરીએ ત્યારે આપણે જોવાનું કયામાંથી વેચ્યું હશે તો કે લીફો પદ્ધતિ છે એટલે લાસ્ટ આવ્યું હશે ને એમાંથી વેચ્યું હશે। તો 1,44,000માંથી 1,80,000 તો જાય નહીં એટલે આપણે 1,44,000 આમાંથી આપી દેશું અને ટોટલ 1,80,000ની વેચી છે તો 1,80,000માંથી 1,44,000 આ વેચી છે તો શરૂનામાંથી કેટલી? બાકીના 36,000 શરૂની બાકીમાંથી વેચાણ કર્યું હશે। યાદ રાખીએ આપણી પાસે 2 હતી લોન, 1,73,500ની અને બીજી 1,44,000ની। આપણે 31 મેના રોજ વેચી છે 1,80,000ની, તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પહેલે આપણે 1,44,000વાળી બધી જ વેચી દીધી, હજી ખૂટે આપણે તો ટોટલ 1,80,000નું વેચાણ કર્યું છે। તો બાકીના 1,80,000માંથી 1,44,000 આ વેચી નાખ્યા તો બાકીના 36,000 શરૂની બાકીમાંથી વેચ્યા હશે એટલે હવે શરૂની બાકીમાં પડ્યા છે 3,37,500ની લોન પડી છે બરાબર। ત્યારબાદ 1 જૂનના રોજ 1,62,000નું ફરીથી હજી વેચાણ કર્યું છે તો કેમાંથી વેચ્યું હોય? શરૂની બાકીમાંથી 1,62,000 આ વેચી નાખ્યા હશે એટલે હવે કેટલા બચ્યા? 1,75,500ની લોન શરૂની બાકીમાં હજી છે અને પછી આપણે છેલ્લે ખરીદી કરીએ છીએ 30 નવેમ્બરના રોજ ખરીદી કરીએ છીએ 90,000ની, તો ખરીદી કરીએ અહીં આપણે નીચે લખીએ છીએ બરાબર।
એટલે વેચાણ કરીએ તો કયામાંથી વેચ્યું એ પ્રશ્ન આવે. લીફો છે એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને લીફોમાં તારીખ ખાસ કન્સિડર કરવી પડે, ક્રમબદ્ધ વ્યવહારો લેવા પડે. ફીફોમાં તમે ડાયરેક્ટ કરો છો તો ભૂલ નથી થતી, પણ લીફોમાં ડાયરેક્ટ કરવું નહીં. એટલે હવે આપણી પાસે છેલ્લી તારીખે કઈ બચી છે, આ આ તો બધે બધા જ વેચાઈ ગયા છે. શરૂની બાકીમાંથી 1,75,500 અને છેલ્લી ખરીદી જે કરી છે એનામાંથી 90,000, આમ ટોટલ 2,65,500 તમારી પાસે છે. હવે આપણે તો એની મૂડી કિંમત જોઈએ, તો 90,000 જે આખી આખી જામીનગીરી પડી હશે બધે બધી, એની તો મૂડી કિંમત ઓલરેડી આપણી પાસે ગણેલી છે. પણ શરૂની બાકી 3,73,500માંથી 1,75,500 બચી છે, તો થોડીક બચી હોય ત્યારે પ્રમાણસર રકમ આપણે શોધવી પડે. તો આપણે ત્રિપદી શું માંડીએ છીએ જનરલી, કે 3,73,500 જે શરૂની બાકી છે ની દાર્શનિક કિંમતની મૂડી કિંમત કેટલી છે શરૂની બાકીમાં, 3,60,000 છે. તો એમાંથી બચ્યા છે 1,75,500, એની બાકી મૂડી કિંમતની બાકી કેટલી, 3,60,000 ગુણ્યા 1,75,500 ભાગ્યા 3,73,500 કરશો એટલે તમને મળશે 1,79,156 આવે છે, 156.62 એટલે આપણે 56ની જગ્યાએ 57 કરશું, 1,79,156.62 આવે છે, 157 કરશું બરાબર. અને ત્યારબાદ આ 1,75,500ની મૂડી કિંમત મળી, અને બીજી આ 90,000 આખે આખા પડ્યા છે એની તમારી પાસે ઓલરેડી આ જે પૂરેપૂરી જામીન લોન બચી છે એની તો મૂડી કિંમત આપણી પાસે છે 88,200. આની મૂડી કિંમત છે 88,200. તો બંનેનું ટોટલ કરી દઈએ એટલે તમને મળશે 257,357,357 બરાબર. લખી નાખીએ મૂડી કિંમત 257,357 એટલે કે 2,57,357 રૂપિયા. બસ મૂડી કિંમતની ગણતરી થઈ ગઈ, તો પછી તો આપણે મૂડી કિંમતનું ખાનું બંધ કરીએ અને લઈ જશું નફા નુકસાન ખાતે. ટોટલ થાય છે તમારું 5,86,037 અને ઉધાર બાજુનું ટોટલ 3,60,000 પ્લસ 1,44,000 પ્લસ 88,200 કરીએ તો અહીંયાનું ટોટલ 5,92,200 આવે છે. એટલે ઉધાર બાજુનું ટોટલ વધુ છે 5,92,200, એમાંથી જમા સાઈડનું ટોટલ 5,86,037 બાદ કરી દઈએ એટલે આપણે એમ મળશે 6,163 ખૂટતી રકમ, જે ક્યાં લઈ જશું આપણે, નફા નુકસાન ખાતે 31/12 રોજ ખોટ બરાબર. ઉધાર સાઈડ ખૂટે તો નફો, અને આ સાઈડ ખૂટે છે એટલે ખોટ ગઈ છે. આમ લીફો પદ્ધતિના આપણે બે સમ કર્યા, એવા બીજા પ્રેક્ટિસ સમ કરજો. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે લીફોનો આવો જ સમ કવર કર્યો હતો. નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડા ડિફિકલ્ટ સમ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.